બેમાં ભાગ બેમાં તમારું સ્વાગત છે. પહેલા પાર્ટમાં આપણે જોયું લાલચો ખેડૂત વિશે અને એના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી. આજે આપણે કાવ્ય બે ગોવિંદના ગુણ ગાશું કાવ્ય વિશે વાત કરીશું. સૌથી પહેલાં કાવ્યને સહેલાઈથી સમજી શકાય એટલા માટે સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દોને જોઈ લઈએ. સમાનાર્થી શબ્દ જોઈએ પહેલા. ચરણ, પગ, પાદ, રૂઠું, ખીજાવું, કોપું, પ્યારા, વહાલા, પ્રિય, અમૃત, સુધા, અમી, નિત્ય, પ્રતિદિન, દરરોજ. હવે આપણે વિરોધી શબ્દને જોઈએ. ગુણ, તો એનો ઓપોઝિટ થાય અવગુણ. અમૃત, વિષ એટલે ઝેર. રૂઠવું એટલે નારાજ થવું, એનું થાય ઓપોઝિટ પ્રસન્ન થવું. નિત્ય એટલે હંમેશા, એનો ઓપોઝિટ થાય અનિત્ય. પ્રભુ, સેવક. હવે આપણે કાવ્ય જોઈએ. કાવ્ય ગોવિંદના ગુણ ગાશું કાવ્યમાં મીરાબાઈ પોતાની ભાવનાઓ આપણી સમક્ષ આ કાવ્ય દ્વારા રજૂ કરે છે. પ્યારા ગોવિંદના ગુણ ગાશું, તમને ખબર છે ગોવિંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા. ગોવિંદ એટલે ગોપાલ, મોહન, કૃષ્ણ, મુરારી, કેશવ, કેટકેટલા ભગવાન શ્રી કૃષ્ણના નામ છે. મીરાબાઈ કહે છે કે રાણાજી, અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. મીરાબાઈના જ્યાં લગ્ન થયા હતા તે રાણાજી તેમને સમાજની મર્યાદામાં રહીને જીવવા કહેતા, જ્યારે મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણના ભજનમાં, કીર્તનમાં અને એમની ભક્તિમાં ડૂબેલા હતા. મીરાબાઈ કહે છે, ચરણામૃતનો નિયમ હમારે, નિત્ય ઉઠી મંદિર જાશું. મને તો ચરણામૃતનો હવે નિયમ થઈ ગયો છે, એના વગર મારો નિત્યક્રમ નથી થતો. એટલે કે રોજ મને હવે મારે નિયમ થઈ ગયો છે. નિત્ય ઉઠી મંદિર જાશું, હું રોજ ઉઠીને મંદિર જઈશ. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે, એટલે કે જો રાણાજી રૂઠી જશે, મારાથી નારાજ થઈ જશે, તો મને રાજ્યમાંથી કદાચ દૂર કરી દે, મને રાજ તજાવે એટલે કે રાજ્ય છોડાવે. પણ પ્રભુ રૂઠશે તો હું મરી જઈશ. એટલે કે રાણોજી રૂઠશે તો રાજ્ય છોડવું પડશે, તો હું છોડી દઈશ, પણ હું ભક્તિ કરવાનું નહીં છોડી શકું. કારણ કે પ્રભુજી જો રૂઠે એટલે કે એ મારાથી નારાજ થાય તો એ મારાથી સહન નહીં થાય, હું મરી જઈશ. વિષ, વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા. વિષ એટલે ઝેર. જ્યારે મીરાબાઈ સમાજની મર્યાદાઓનું ધ્યાન ન રાખીને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગયા, ત્યારે તેમના જ ઘરના રાણાજીએ તેમના માટે ઝેરના પ્યાલા મોકલ્યા. અને મીરાબાઈએ ચરણામૃત સમજીને, ભગવાન શ્રી કૃષ્ણનું ચરણામૃત સમજીને પી લીધું. મીરાબાઈ આગળ ભક્તિમાં લીન થઈને કહે છે કે રામના નામનું જહાજ બનાવશું ને તેમાં બેસીને તરી જશું. મનુષ્ય જન્મ અને મૃત્યુના ફેરામાંથી મોક્ષ તરફ જવા માટે કવિયત્રી શ્રી મીરાબાઈ કહે છે કે રામના નામનું જહાજ બનાવશું અને એના દ્વારા, ભક્તિ દ્વારા, ઈશ્વરના સ્મરણ દ્વારા અમે આ જીવનને સફળ બનાવશું અને રામ નામના જહાજથી તરી જશું. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ. ગિરધર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ, ચરણ કમળ પર વારી જાશો. વારી જાવું એટલે બલિહારી જાવું, એની પર ન્યોછાવર થઈ જાવ, મરી મરી જાવ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ પર હું વારી જાઉં છું એમ મીરાબાઈ કહે છે. હવે તમને આ કાવ્યના હું
ફોટા મોકલું છું એ તમે શાંતિથી સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ વાંચજો, જે શબ્દ અઘરા લાગે એની જોડણી જોજો, એને યાદ કરજો, લખજો, લર્ન કરજો, અને હું તમને સ્વાધ્યાય મોકલીશ એટલે કે હોમવર્ક મોકલીશ, એ તમે તમારી રીતે એમાં કાવ્યમાંથી શોધીને લખવાનો પ્રયત્ન કરજો અને અઘરા લાગતા શબ્દોની જોડણી લર્ન કરજો, લખજો.